बनासकांठा जिल्लामां लगभग चोमासાએ વિદાય લઈ લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે આજે સાંજે વાત કરીએ ડીસાની તો ડીસામાં આજે સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો છે। ડીસામાં આજે સાંજે પડેલા વરસાદની વિશેષતા એ છે કે આજે જે વરસાદ આવ્યો હતો તે વરસાદ સામાન્ય કરતાં અલગ જોવા મળ્યો હતો। ચોમાસાનો સામાન્ય વરસાદ દક્ષિણ દિશા તરફથી વરસતો હોય છે, પરંતુ આજે સાંજે જે વરસાદ હતો તે વરસાદ આજે ઉત્તર દિશા તરફથી વરસ્યો હતો। ડીસામાં લગભગ અડધો કલાકમાં 12.2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। ડીસામાં આજે થયેલા વરસાદ બાદ ડીસામાં સિઝનનો કુલ વરસાદ 635.5 મિલીમીટર થયો છે, જ્યારે જિલ્લામાં અન્ય કોઈ પણ સ્થળ પર નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી। જિલ્લામાં વરસાદ બાદ ડેમની સ્થિતિ પર વાત કરીએ તો સાંજે 6 વાગ્યે જિલ્લાના ત્રણેય જળાશયોની સુસ્થિતિ હતી, તો દાંતીવાડા ડેમમાં 675 ક્યુસેક પાણીની આવક સામે ડેમની સપાટી 586.48 ફૂટ નોંધાઈ છે, જ્યારે દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 57.90% જેટલો એકત્રિત થયો છે। મુક્તેશ્વર ડેમમાં 100 ક્યુસેક પાણીની આવક સામે ડેમની સપાટી 649.11 ફૂટ નોંધાઈ છે અને મુક્તેશ્વર ડેમમાં પાણીનો જથ્થો 50.20% નોંધાયો છે। સીપુ ડેમમાં પાણીની આવક નહીવત છે અને સીપુ ડેમની સપાટી 574.90 ફૂટ છે। સીપુ ડેમમાં પાણીનો જથ્થો 6.93% નોંધાયો છે।